વિજયનગરના વડજગામમાં રહેતા વનવાસીઓ હાલમાં ઘરબાર વગરના નોંધારા થઈ ગયા છે. લોકહિતાર્થે આ આદિવાસીઓએ સાબરકાંઠા વહીવટી તંત્રને પોતાની મહામૂલી જમીન વડજ ડેમ બનાવવા માટે રાજ્ય સરકારને આપી હતી, પરંતુ હવે રાજ્ય સરકાર ફરી ગઈ અને જેના વિરોધમાં આજે ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું છે. સાબરકાંઠા જિલ્લાના આદિવાસી તાલુકા એવા વિજયનગરના વડજ ગામના લોકો આજે સરકારની વાતોમાં ભળવાઈને પોતાની કિંમતી જમીન વડજ ડેમમાં આપી પસ્તાઈ રહ્યા છે. 1975માં વિજયનગરના આદિવાસીઓની જીવાદોરી સમાન હરણાવ જળાશય યોજના અને વડજ ડેમ બનતા આ આદિવાસીઓની જમીન ડૂબમાં ગયેલી ત્યારે વડજ ગામના આદિવાસીઓએ સર્વે નંબર 55માં તેમને જમીન આપવામાં આવે એવી માંગ કરી હતી. પરંતુ 1975થી આજ દિન સુધી સરકારો બદલાઈ પણ આ આદિવાસીઓને જમીન આપવાની માત્ર વિચારણાઓ જ થઈ રહી છે. આ વિચારણાઓ આજ દિન સુધી ફળીભૂત થઈ નથી. આ લોકો જે જગ્યાની માંગ કરી રહ્યા છે અને આજે આ ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી હતી અને જો માંગણી નહીં સંતોષાય તો આ તમામ આદિવાસીઓના ઢોર ઢાકરા સહિત ગાંધીનગર મુખ્ય પ્રધાનના ઘરે 15 દિવસમાં કૂચ કરવાનું પણ તેમણે નક્કી કરી દીધું છે. રાજ્ય સરકારે જે આદિવાસીઓને ન્યાય આપવો જોઈએ હજુ સુધી આપ્યો નથી. 40 વર્ષ થયા. અસરગ્રસ્તો ડેમ બની ગયો. ડેમ બની ગયા પછી પુનઃવસવાટ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. દરરોજ ગાંધીનગર અસરગ્રસ્તો ધક્કા ખાય છે, મંત્રીઓને મળે છે, મુખ્યમંત્રીને મળે છે. મેં પણ અનેક વખત વિધાનસભાની અંદર પ્રશ્નો પૂછ્યો છે. સરકારે ખાતરી પણ આપી છે કે તાત્કાલિક ધોરણે અમે એમને પુનઃવસવાટ માટેની વ્યવસ્થા કરી દઈશું. આજે 40 વર્ષ થઈ ગયા છતાં પણ એ લોકોને વળતરના રૂપે જમીન મળી નથી. એમને સારી જમીન ગુમાવી છે ત્યારે આજે એ લોકો એટલા હેરાન અને પરેશાન થઈ ગયા છે. એમના બાળકો ભણાવી શકતા નથી હોતા, એમને ખેતી કરી શકતા નથી. તમે જોયું છે કે એમને રહેવા માટે જમીન નથી, ડેમ ભરાઈ જાય છે એટલે ડુંગરાઓ ઉપર જંગલની અંદર એમને મકાનો બનાવે છે. એ એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે. હવે તેના ખેડૂતો જે અસરગ્રસ્તો છે હવે એકદમ આક્રમક બન્યા છે. જ્યાં કોઈ નેતા જાય છે તેનો ઘેરાવ કરે છે. હું વિસ્તારનો ધારાસભ્ય છું અને મેં કીધું કે રાજ્ય સરકાર એ બેડી સરકાર છે, તમારી વાત સાંભળતી નથી. એના માટે આજે અમે કલેક્ટરને આવેદન પત્ર આપીને અલ્ટિમેટમ આપ્યું છે કે 15 દિવસની અંદર ન્યાય નહીં મળે તો અમે મુખ્યમંત્રી શ્રીના ઓફિસે નહીં, એના નિવાસ સ્થાને જઈશું અને ત્યાં અમે ધરણા કરીશું. અમે એમના ઢોર ઢાકર બાળ બચ્ચા બધા લઈને જવાના છે. એટલા લોકો ધમકી આપે છે તેના જે અસરગ્રસ્તો કે અમે રાજ્ય સરકારની સામે આત્મવિલોપન કરીશું, અમે જળ સમાધિ લઈશું. પણ આજે મેં એમને સમજાવ્યા છે. આપણે સૌ પ્રથમ કલેક્ટરને આવેદનપત્ર આપીએ. આવેદનપત્ર 15 દિવસમાં આપણને ન્યાય નહીં મળે તો આપણે મુખ્યમંત્રીના નિવાસસ્થાને જઈશું અને મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગયા પછી તમારે આપણને ન્યાય નહીં મળે તો તમારે જે કરવું હોય તમે કરી શકો છો. પણ એકવાર રાજ્ય સરકાર જે એના કાન બહેરા છે એને ખબર પડે, એને ધ્યાન આપે. મેં તો વિધાનસભાની અંદર પ્રશ્નો રજૂઆત કરી છે. જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગૃહની અંદર એમને ઉભા થઈને ખાતરી આપી છે અને કીધું છે કે અશ્વિનભાઈનો પ્રશ્ન એકદમ તદ્દન સાચો છે અને અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે અમે વ્યવસ્થા કરીશું એવું એમને 2008માં એમને કીધું હતું. એટલે આજે લોકો હેરાન પરેશાન અસરગ્રસ્તો થઈ ગયા છે અને એમને રાજ્ય સરકારને ચીમકી આપી છે કે અમારું જો અમારી પુનઃવસવાટ માટેની વ્યવસ્થા નહીં થાય, અમને જમીન અમારી ગુમાવી છે, જમીન અમને નહીં મળે તો અમે મુખ્યમંત્રીના ત્યાં જઈશું, મુખ્યમંત્રીના નિવાસસ્થાને જઈશું, એમનો ઘેરાવ કરીશું. ત્યાં નહીં આવે તો અમે એના આત્મવિલોપનની પણ એમને આજે ધમકી મારી સામે અને કલેક્ટરની સામે એમને આજે આપી છે. સતીશ ભટ્ટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ હિંમતનગર.